વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢના બાંગરોળ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટેકનિકલ વર્કર્સને માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે કહી શકાય કે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને ભાજપના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સાથે બે અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. બાંગરોળ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દ્વારા માર મરાયાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યાં મતનું છે કે બાંગરોળ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દ્વારા માર મરાયા આક્ષેપો જે છે તે કરાયા છે. દરમિયાન કહીએ તો એટ્રોસિટી એક્ટની જે તે પણ નોંધાઈ છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખને પર્સનલ કાગળ ટાઈપ કરવાની ના પાડતા માર મરાયાના આક્ષેપો સામે આવ્યા છે. ઓફિસ કામગીરી સબ ટેકનિકલ ફીના હોવાથી ટાઈપની ના પાડતા માર મરાયો હતો તેવું જાણવા મળ્યું છે. તેથી કહી શકાય કે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. તાલુકા પંચાયત કચેરી ખાતે ડીએડી તરીકે કામ કરતા એક કર્મચારી ઉપર ત્રણ લોકોએ ચાલુ ફરજ દરમિયાન તેની ઉપર હુમલો કરેલો હતો. આ બનાવ ધ્યાન ઉપર આવતા તાત્કાલિક મામલો પોલીસ દ્વારા એક્શન લઈ અને ફરિયાદ નોંધી અને આ અંગે જે આરોપી હતી એક રજાક બાપુસા રફાઈ, ઓનસા બાપુસા રફાઈ, બાપુસા રફ અને બાપુસા રફાઈ આ ત્રણેય નિશાન ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આ ત્રણે આરોપીઓ સામે આઈપીસી 323, 506 બે અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(r)(s) અને 3(2)(5)(a) મુજબ એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે. હું તાલુકા પંચાયતમાં આઉટસોર્સ તરીકે કામગીરી કરું છું. હું મારી ટેકનિકલ સપોર્ટરની કામગીરી કરતો હોઉં ત્યારે ઉપપ્રમુખ ઓનસા બાપુ મારી પાસે એમનું પર્સનલ કામ લઈને આવેલ હોય. મેં તેમને કીધું કે થોડીક વાર પછી હું તમને કાગળ ટાઈપ કરી દઈશ, બરાબર. તો તેમના ભાઈને બોલાવી આવ્યા, બરાબર, અને મને જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દ બોલી, બરાબર, અને બંને ભાઈઓ પણ મને મારવા માંડ્યા અને અત્યારે હોસ્પિટલ દાખલ છું.